હવે આપણે જોઈએ પાણીનું વિતરણ. પાણીનું વિતરણ કેવી રીતે થાય છે એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. અનેક કારણોને લીધે વિશ્વના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રાપ્ય પાણીના વિતરણમાં ઘણી બધી અસમાનતા છે. કેટલાક સ્થાનો પર સારો વરસાદ પડે છે અને તે પાણીથી સમૃદ્ધ છે. તેનાથી વિપરીત રણ પ્રદેશમાં ઘણો ઓછો વરસાદ પડે છે. ભારત ખૂબ મોટો દેશ છે એ આપણે બધા જ જાણીએ છીએ, જેના બધા જ ક્ષેત્રોમાં એક સરખો વરસાદ પડતો નથી. એ હમણાં જ આપણે જોશું બાળકો, કેટલાક સ્થાનો પર અત્યંત વધારે, જ્યારે કેટલાક સ્થળો પર ખૂબ ઓછો વરસાદ થાય છે. અત્યંત વધારે વરસાદ થાય તો શું થાય બાળકો? તો કે પૂર આવે. જ્યારે વરસાદના ઘટવાથી દુષ્કાળ આવે છે, એટલે આપણે દેશ એક જ સમયે કોઈક સ્થાને પૂર તો કોઈક સ્થાને દુષ્કાળ હોઈ શકે છે. બાળકો, આપણા ભારત દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદનું વિતરણ દર્શાવતો નકશો તમને દર્શાવેલો છે. નકશામાં જુદા જુદા વિસ્તારો શોધવાના છે કે જ્યાં તમે વસવાટ કરો છો અને ત્યાં કેટલો વરસાદ પડે છે. શું તમારા વિસ્તારમાં પર્યાપ્ત વરસાદ પડે છે? શું તમારા વિસ્તારમાં વર્ષ દરમિયાન પર્યાપ્ત પાણી ઉપલબ્ધ રહે છે? એ પણ સંભવ હોઈ શકે કે આપણે કોઈ એવા વિસ્તારમાં વસવાટ કરીએ છીએ કે જ્યાં વરસાદ પર્યાપ્ત પડે છે છતાં પણ પાણીની ઘટ રહે છે. શું આપણે એમ કહી શકીએ કે જળ સ્ત્રોતના અયોગ્ય વ્યવસ્થાપનને કારણે આમ થતું હશે? તો 100% સાચી વાત છે બાળકો, કે પર્યાપ્ત માત્રામાં જો પૂરતો વરસાદ થતો હોય અને છતાં પણ જો પાણીની અછત રહેતી હોય તો આપણે એવું ગણી શકીએ કે ત્યાં યોગ્ય વ્યવસ્થાપન નથી, પાણીના વિતરણની યોગ્ય વ્યવસ્થાપન નથી. અહીંયા તમને સરસ મજાનો ભારતનો નકશો દર્શાવેલો છે અને અહીંયા જુઓ, નીચે જુઓ તમને શું દર્શાવેલું છે. જુઓ, જુદા જુદા રંગો દર્શાવેલા છે. આ જુદા જુદા રંગોમાં સૌથી ડાર્ક રંગ છે જાંબલી રંગ. એ વિસ્તાર જેટલો છે, માની લ્યો કે આર્યો ભાગ, તો ત્યાં કેટલો વરસાદ થાય છે? 400થી વધારે સેન્ટીમીટર, 400 સેન્ટીમીટરથી વધારે. ખાસ ધ્યાન રાખજો બાળકો, આપણે અહીંયા ઇંચમાં બોલીએ છીએ. 1 ઇંચ વરસાદ થયો, 1 ઇંચ એટલે કે 2.5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર વરસાદ થાય ત્યારે આપણે કહી શકીએ કે 4 ઇંચ વરસાદ થયેલો છે. હવે જો ત્યારબાદ જુદા જુદા રંગોની સાથે આપણે સરખાવીએ તો આપણે કયા વિસ્તારમાં રહીએ છીએ બાળકો? તો કે આપણે અહીંયા રહીએ છીએ. ત્યાં કેવો વરસાદ થાય છે જુઓ જોઈએ, તો કે ત્યાં 40-60 ઇંચ જેવો વરસાદ થાય છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો આ વિસ્તાર છે, ખાસ બાળકો ધ્યાન રાખશું, આ વિસ્તાર છે એ વિસ્તારમાં 100-200 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે. 100-200 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે, એટલે 100 સેન્ટીમીટર એટલે 40 ઇંચથી 200 સેન્ટીમીટર એટલે 80 ઇંચ સુધીનો વરસાદ થાય છે. આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાંથી યોગ્ય રીતે સંપૂર્ણ નકશો, અહીંયા હું તમને આ સંપૂર્ણ નકશો દર્શાવી શકીશ નહીં, એટલે તમારે સંપૂર્ણ નકશો જોઈ લેવાનો છે અને જોવાનું છે કે કયા વિસ્તારમાં કેટલા ઇંચ કે કેટલા સેન્ટીમીટર વરસાદ પડે છે. હવે જોઈએ જળ વ્યવસ્થાપન. જળ વ્યવસ્થાપન તો તમે ધોરણ 6માં અભ્યાસ કર્યો કે અનેક સ્થાનો પર પાણીનું સતત નિયમિત વિતરણ પાઇપ દ્વારા કરવામાં આવે છે. જ્યારે સ્થાનિક સત્તાતંત્ર વડે પાઇપ દ્વારા મોકલાયેલું બધું જ પાણી તેના અંતિમ સ્થાન સુધી પહોંચતું નથી, ત્યારે તમે જોયું હશે કે પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળે છે અને પાઇપમાંથી પુષ્કળ પાણી બહાર ધસી આવે છે. તમે જોયું જ હશે વારંવાર ન્યૂઝમાં કે આ વિસ્તારમાં આ પાઇપલાઇન તૂટી જવાથી આટલા વિસ્તારમાં પાણી ફેલાઈ ગયું અને એટલા વિસ્તારને નુકસાન પહોંચાડે છે. સ્થાનિક સત્તાતંત્રની જવાબદારી છે કે તે આવા અમૂલ્ય પાણીનો વ્યય અટકાવે. પાણીનો વ્યય એ વ્યક્તિગત સ્તર પણ થઈ શકે છે. જાણીએ અજાણીએ આપણે બ્રશ કરતાં, દાઢી કરતાં, નહાતા કે બીજી અન્ય ક્રિયા કરતાં પાણીનો વ્યય કરીએ છીએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો, નળમાંથી પાણી ટપકે એ પાણીનો બહોળો વ્યય છે.
એટલે જો આપણી ઘરે નળમાંથી પાણી ટપકતું હોય તો એ નળને ઝડપથી યોગ્ય સમયે રિપેર કરાવી લેવો જોઈએ કે જેથી તેમાંથી પાણી ટપકતું બંધ થઈ જાય. આપણે પાણીનો વ્યય એવી રીતે કરીએ છીએ કે જાણે આપણને પાણીના ભવિષ્યની જરૂર જ નથી. આપણે જોયું છે કે વરસાદનું મોટા ભાગનું પાણી વહી જાય છે. આ આપણા બહુમૂલ્ય કુદરતી સ્ત્રોતનો વ્યય છે. વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિય જળની સપાટી વધારવા માટે પણ થઈ શકે છે, જેને જળ સંગ્રહણ અથવા તો વર્ષા જળ સંગ્રહણ કહે છે, જેના વિશે તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છો. તમારી આજુબાજુમાં તપાસ કરો કે બહુમાળી મકાનોમાં જળ સંગ્રહણ માટેની કોઈ વ્યવસ્થા છે, એટલે કે જેને આપણે કહીએ ભૂગર્ભ ટાંકાઓ છે, તમારી ઘરે પણ હશે બાળકો. આપણા દેશમાં ઘણી જગ્યાઓએ જળ સંગ્રહણ અને જળની પુનઃપૂર્તિ માટે વાવની વ્યવસ્થા હોય છે. વાવ એ જળ સંગ્રહણ માટેની પરંપરાગત પદ્ધતિ છે. સમય જતાં વાવનો ઉપયોગ બંધ થયો અને ધીરે ધીરે તેમાં કચરો એકઠો થવા લાગ્યો. તેમ છતાં પાણીની અછતના કારણે આ પ્રદેશના લોકોએ પુનઃ વિચારણા કરવી રહી વાવને ફરીથી બનાવવામાં આવી. આજે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેમાં અમુક વિસ્તારમાં પાણીની અછત અને ખૂબ જ ઓછા વરસાદ હોવા છતાં પણ હોય તો પણ તેમની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. ખેડૂત છે પાણીનો ઉપયોગનો ઓછો વ્યય સાથે કરી શકે છે. ટપક સિંચાઈ પદ્ધતિ જે ખૂબ જ હાલના સમયમાં ખૂબ જ અગત્યની છે. ટપક સિંચાઈની મદદથી 80% પાણીને બચાવી શકાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં છોડના તળિયા સુધી પાણી પહોંચાડી શકે છે. તે રીતે સાંકડા વ્યાસવાળી નાની પાઇપોમાં પાણી પહોંચાડવામાં આવે છે. આ પણ એક ખૂબ સરસ મજાની સિંચાઈ પદ્ધતિ છે. હવે જોઈએ ગુજરાતમાં કચ્છ વિસ્તારના ભુજપુર નામની જગ્યાએ અનિયમિત રૂપે વરસાદ પડે છે. અહીં શુદ્ધ જળનો એકમાત્ર સ્ત્રોત ભૂમિય જળ છે, કારણ કે આ વિસ્તારની નદીઓ સંપૂર્ણ વર્ષ દરમિયાન જળથી ભરપૂર રહેતી નથી. વર્ષો જતાં જળની માંગ વધી રહી છે. ભૂમિ જળનો ઉપયોગ તેની પુનઃપ્રાપ્તિ કરતાં ખૂબ જ વધુ છે. આને પરિણામે ભૂમિય જળ સપાટી ચિંતાજનક રીતે નીચે જતી જાય છે. આવું આપણે અગાઉ પણ ભણી ગયા છીએ. 1989માં ગ્રામવાસીઓએ બિનસરકારી સંગઠન સાથે જોડાઈ વરસાદના પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું. રૂકમાવતી નદી અને તેની અનેક સહાયક નદીઓ પર 18 જેટલા નાના નાના ચેકડેમ બાંધવામાં આવ્યા. આથી જમીનમાં અનુસ્રવણ વધ્યું અને પાણીના ટાંકાઓ ભરપૂર થયા. ખેડૂતના મત મુજબ કૂવાઓ હવે પાણીથી ભરપૂર છે અને જે પાણી સમુદ્રમાં વહીને વ્યય પામતું હવે તે સિંચાઈ માટે ઉપયોગી બન્યું છે. તો ગુજરાતના કચ્છ વિસ્તારમાં જે પહેલ કરેલી છે, આવી જ પહેલ આપણે પણ કરવી જોઈએ કે જેથી ભૂગર્ભીય જળ ભૂમિય જળનો જથ્થો આપણને પૂરતા સમય માટે ભવિષ્યમાં પણ મળી રહે. હવે તમારું શું યોગદાન હોઈ શકે આ મુદ્દાને આપણે આના પછીના વિડીયોમાં ભણશું.